नमस्ते विद्यार्थी मित्रों, हमारे चैनल में सरस्वती एजुकेशन में तमाम स्वागत है। आज आप बार कॉमर्स अकाउंटनी अंदर चैप्टर वन भागीदारी विषय प्रवेश अंदर महत्व टॉपिक जुशु उपाड़ पर व्याज की गणतरी जिन सूत्र है आई बराबर पी आर एन छेद में सौ ज्या पी एट मुद्दल आर एट व्याज दर एन एट वर्षों की संख्या पर आमा थोड़ा नियमों से जो ध्यान में लेवाना है। नियम एक जी कहे ए जो दर मास के महीना की शुरुआत में मतलब पहली तारीख एक सरखी रकम उपाड़ करें तो तमारे एन बराबर 78 चेक में बार लेवाना है। बीजो नियम के जो दर मास अथवा तो महीना ने आखिर अथवा तो अंत में एक सरखी रकम उपाड़ करें तो एन बराबर 66 ना छेद में बार लेवाना है। अब यह एक विशेष ध्यान रखवानुं छे, नोन तमारे बे ध्यान में रखवानी छे। एक के उपाड़नी जे रकम छे ए फक्त ने फक्त मासिक रकम ज तमारे देवानी छे। बीजी नोन छे जो वार्षिक उपाड़ होय तो तमारे मासिक उपाड़ में फेरवानो छे। કેમ કે આપણે પહેલા જ કહ્યું છે કે ઉપાડનું વ્યાજની ગણતરી માસિક રકમ પર જ થાય છે, તો માસિક ઉપાડ શોધવું હોય તો વાર્ષિક ઉપાડને 12 વડે ભાગી આપવાના છે। હવે આપણે એક ઉદાહરણ જોઈએ। રાની દર માસની શરૂઆતમાં 1000 રૂપિયાનો ઉપાડ કરે છે। જો ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનો હોય તો ઉપાડ પર વ્યાજ શોધો, વાર્ષિક ઉપાડ પણ શોધો, અને જો રાની દર માસને અંતે ઉપાડ કરે તો વ્યાજ શોધો। મતલબ આપણે જેટલા પણ ત્રણે ત્રણ દાખલા છે એ ત્રણે ત્રણ ટોપિક અંદર એક જ દાખલાની અંદર લઈ લીધેલા છે। આપણે જોઈએ એનું સોલ્યુશન। એ ઉપાડ પર વ્યાજ તો સૂત્ર શું છે આપણું, આઈ બરાબર પી આર એમ છેદમાં સો। પી એટલે માસિક ઉપાડ, કેટલો માસિક ઉપાડ છે 1000 રૂપિયા, વ્યાજનો દર કેટલો છે 12% છે એટલે નીચે 100, અને એન શરૂઆતમાં ઉપાડ કરે છે દર માસના શરૂમાં ઉપાડ કરે તો એન કેટલો લેવાનો છે 78 છેદમાં 12 બાર બાર કટ, આન્સર આવશે આપણો 780। બીજો ક્વેશ્ચન એમણે પૂછેલો છે વાર્ષિક ઉપાડ શોધો, તો વાર્ષિક ઉપાડ બરાબર માસિક 1000 રૂપિયાનો ઉપાડ છે અને વર્ષના મહિના કેટલા હોય છે 12, એટલે જવાબ આવશે આપણો 12000 રૂપિયા। ત્રીજો પ્રશ્ન છે એમનો કે જો રાણી દર માસને અંતે ઉપાડ કરે તો વ્યાજ શોધો, તો પહેલા તો ઉપાડનું સૂત્ર શું છે આપણું, ઉપાડ પર વ્યાજનું સૂત્ર આઈ બરાબર પીઆર એન છેદમાં સો। પીની રકમ આપણી દર માસે કેટલો ઉપાડ છે 1000 રૂપિયા, તો 1000 લઈશું, વ્યાજનો દર 12/100, અને અંતે ઉપાડ કરે છે એટલે અંતે હોય તો આપણે કેટલા લેવાના છે એન બરાબર 66/12 બાર બાર કટ 00 કટ, આન્સર આવશે આપણો 660। ઉદાહરણ બે જોઈએ આપણે। આનંદ બિહાર એક પહેલા ભાગીદાર છે। આનંદ દર માસની શરૂમાં ઉપાડ કરે છે, અહીંયા જો શરૂમાં ઉપાડ કરે છે, જ્યારે બિહાર દર માસને અંતે 400 રૂપિયા ઉપાડે છે। વ્યાજનો દર 12% હોય તો વ્યાજના તફાવત શોધો, તમારે બંનેનું વ્યાજ શોધવાનું છે ઉપાડનું અને બંનેના વ્યાજનો તફાવત શોધવાનો છે, પણ બંને દરેકનો અલગ અલગ ઉપાડ એક સરખો છે પરંતુ જે ઉપાડની પદ્ધતિ છે એ અલગ છે। એક જણ શરૂમાં ઉપાડ કરે છે જ્યારે બીજો દર માસને અંતે ઉપાડ કરે છે। પહેલા જોઈએ આનંદે કરેલ ઉપાડ પર વ્યાજ I બરાબર PR ઇન છેદમાં 100। P એટલે દર માસનો ઉપાડ, આનંદનો કેટલો છે 400 રૂપિયા, વ્યાજનો દર 12%, 12/100, અને દર માસની શરૂમાં ઉપાડ કરે છે એટલે 78/12 312 કેલ્ક્યુલેટર 312। વિહારે કરેલ ઉપાડ પર વ્યાજ, વિહારે કરેલ ઉપાડ પર વ્યાજ આઈ બરાબર પીઆર એ છેદમાં 100। પી એટલે જે ઉપાડની રકમ છે તે મંથલી 400 × વ્યાજનો દર 12/100, અને દર માસને અંતે ઉપાડ કરે છે એટલે 66/12
बार कट 00 कट 264। હવે વ્યાજનો તફાવત, વ્યાજનો તફાવત બરાબર પહેલાનો કેટલો છે 312 માઇનસ 264, તો આન્સર આવશે 48 રૂપિયા। દાખલા નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો। ચાંદનીએ દર માસે અંતે એક સરખી રકમનો ઉપાડ કર્યો છે। જો વર્ષના અંતે કુલ ઉપાડ 6000 હોય તો 12% લેખે ઉપાડ પર વ્યાજ છે। જો અહીંયા ધ્યાન રાખો, વર્ષનો ઉપાડ આપેલો છે અને આપણે ઉપાડ પર વ્યાજ ગણવા માટે ઉપાડ કેવો જોઈએ છે, માસિક જોઈએ છે। તો પહેલામાં પહેલું તો આપણે માસિક ઉપાડ શોધી નાખવાનો છે। માસિક ઉપાડ બરાબર કુલ ઉપાડ ભાગ્યા 12, 6000 ભાગ્યા 12 બરાબર 500 રૂપિયા આવશે। હવે ઉપાડ પર વ્યાજનું સૂત્ર, ઉપાડ પર વ્યાજ આઈ બરાબર પીઆરએમ છેદમાં 100। પી કેટલા એટલે માસિક ઉપાડ કેટલો છે આપણો 500, વ્યાજનો દર કેટલો છે 12/100, અને દર માસને અંતે ઉપાડ કરે છે એટલે 66/12, 12 કટ 00 કટ